Like a Hellcat. नमस्कार मित्रों, आजना आ वीडियो नी अंदर आपणे मध्यक नी टाइप सी जेनुं नाम छे पद विचलन नी रीते मध्यक तेनी विषयनो अभ्यास करवानो छे। टाइप ए अने बी नो आपणे आगळना वीडियोमां अभ्यास कर्यो हतो। तो आनुं सूत्र छे x बार इज इक्वल टू ए प्लस सिग्मा एफ आई यू आई ना छेदमां सिग्मा एफ आई गुणिया एच। तो हवे आपणे आ सूत्रनी विगतवार चर्चा करीए। तो आनी अंदर आपणने UI नुं सूत्र छे XI माइनस A ना छेदमां एच। XI आपणे शोधता शीख्या हता, XI नुं नाम हतुं मध्यक किंमत, A एटले धारेलो मध्यक अने एच नुं नाम छे वर्ग लंबाई। હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરશું તેની વિશેની આપણે એક દાખલામાં ચર્ચા કરીએ। તો તમને આની અંદર રકમમાં કીધું છે કે મધ્યક શોધો, તમને બે કોલમ આપેલી છે વર્ગ અને આવૃત્તિ। હવે આપણે આની મદદથી સર્વપ્રથમ કોલમ બનાવવાની XI। તો મિત્રો XI કેવી રીતે બનાવવાની છે? જો 0 પ્લસ 10 ભાગ્યા 2 એટલે 5, 10 પ્લસ 20 ભાગ્યા 2 એટલે 15, 20 પ્લસ 30 50 ભાગ્યા 2 એટલે 25, એવી રીતે XI ગોતવાનું આની પહેલા પણ તમે શીખ્યા હતા। હવે મિત્રો મુખ્ય કોલમ આવે છે UI। તો UI કેવી રીતે શોધાય તે શીખવાનું છે આપણે। તો જો મિત્રો UI નું સૂત્ર છે XI માઇનસ A ના છેદમાં H। તો જો XI એટલે 5 15 25 35 45। હવે આપણે જાણીએ છીએ કે જે જે હોય ને મિત્રો એને એ ધારવાનો હોય, XI માંથી જે વચ્ચે હોય તેને એ ધારવાનો હોય। તો એ આપણે 25 ધાર્યો। હવે એચ એટલે આ બધા વર્ગો વચ્ચેની વર્ગ લંબાઈ, એટલે કે આ બધા વચ્ચેનો ગેપ 10 નો છે, એટલે આપણો એચ જે છે વર્ગ લંબાઈ જે છે 10 થશે, એચ બરાબર 10। તો મિત્રો હવે XI માઇનસ એ ના છેદમાં એચ, તો હવે આપણે બધામાંથી એ બાદ કરશું એટલે 25, એટલે 5માંથી 25 એચ જે છે 10, એટલે 5 માઇનસ 25 ભાગ્યા 10 એટલે માઇનસ 20 ભાગ્યા 10 એટલે માઇનસ 2, એવી રીતે 15 માઇનસ 25 ભાગ્યા 2, એવી રીતે 25 માઇનસ 25 એટલે 0, એટલે જવાબ 0 આવી ગયો, 35 માઇનસ 25 એટલે 10 ભાગ્યા 10 એટલે 1। તો મિત્રો આવી રીતે UI મળે। UI બીજી રીતે શોર્ટકટમાં તમે મેળવી શકો, તો જ્યાં તમે એ ધાર્યો હોય ને એની સામે તમારે 0 લખવાનું અને ઉપર માઇનસ 1 માઇનસ 2 નીચે 1 2 આવી રીતે લખો તો પણ ચાલે, આવું ન દર્શાવો તો ચાલે। તો મિત્રો વચ્ચે હોય તેને એ ધારવાનો, એની સામે 0, ઉપર માઇનસ 1 માઇનસ 2, ઉપર હજી હોય તો માઇનસ 3, એવી રીતે નીચે પ્લસમાં 1 2 નીચે હોય તો 3 4 જ્યાં સુધી હોય ત્યાં સુધી। તો મિત્રો આ UI ની કોલમ હતી। હવે આપણે આની પછીની કોલમ બનાવવાની છે જેનું નામ છે FIUI। તો FIUI કેવી રીતે બને? તો કે સિમ્પલ FI અને UI નો ગુણાકાર, તો કે UI માઇનસ 2 અને આ FI માં પહેલું છે 5, તો 5 ગુણ્યા 2 પણ માઇનસ 2 છે, એટલે 5 દુને 10 પણ માઇનસ, એવી રીતે 6 એકા 6 પણ કેવા માઇનસ, 12 ગુણ્યા 0 એટલે 0, 13 એકા 13, 14 દુ 28। હવે પ્લસ માં કરો તો 28 પ્લસ 13 એટલે 41, માઇનસ માં કરો તો 10 અને 6 16, તો 41 માઇનસ 16 એટલે જવાબ આવ્યો 25 અને n બરાબર 50। તો હવે આપણે સૂત્રમાં તે મૂકીએ, તો કે આનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ ના છેદમાં સિગ્મા એફ આઈ ગુણ્યા એચ, સિગ્મા એફ આઈ એટલે n, તો a 25, સિગ્મા એફ આઈ યુ આઈ 25, સિગ્મા એફ આઈ 50 ને h એટલે વર્ગ લંબાઈ 10। તો આપણે મૂક્યા ની અંદર, તો કે a 25 પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ 25 ના છેદમાં 50 ગુણ્યા h 10। તો મિત્રો તમે જાણો છો મીંડો મીંડો ઉડી જાય, અહીંથી 25 ભાગ્યા 5 કરો એટલે 5 આવે, એટલે 25 પ્લસ 5 અને જવાબ આવી જાય મિત્રો x બાર ઇઝ ઇક્વલ ટુ 30, એટલે કે આ દાખલાનો મધ્ય 30 આવ્યો। તો મિત્રો આની અંદર નવી કોલમ આવી, એક UI અને FIUI, FIUI એટલે કે FI અને UI નો ગુણાકાર,
હવે FIUI નો ગુણાકાર કરી તેનો સરવાળો કરી અને સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ તો કે A 25 હતા સિગ્મા FIUI 25, N બરાબર 50 એટલે કે સિગ્મા FI અને H એટલે બધા વચ્ચેની વર્ગની વર્ગ લંબાઈ એટલે કે 10. તો આવી રીતે મિત્રો આ દાખલો ગણાય. તો હવે આગળ તમને એના બે પ્રેક્ટિસ માટેના દાખલા આપેલા છે, બેના જવાબ નીચે આપેલા છે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે આ દાખલાની વાત કરીએ તો કે નીચે આપેલી માહિતીનો મધ્યક 30 હોય તો એફની કિંમત શોધો. હવે આપણને આમાં જવાબ મધ્યક જે આપણે પહેલી એ બી સી રીતમાં શોધતા હતા તો એનો જવાબ આપણે જે શોધતા હતા તે આપણને અહીંયા આપેલો છે મધ્યક 30. હવે આપણે એફની કિંમત શોધવાની છે આની અંદર. તો મિત્રો જ્યારે આવી રીતે આવૃત્તિ કોઈ મિસિંગ હોય તેની કિંમત શોધવાની હોય તો તેવા દાખલાઓને આપણે ખૂટતી આવૃત્તિના દાખલાના નામે ઓળખીએ છીએ. તો હવે આ દાખલાને કેવી રીતે ગણવાનો તે આપણે જોઈએ. તો સર્વપ્રથમ કોલમ આની અંદર પણ XI જ બનાવવાની, XI તો કે 0+10/2 એટલે 5, 10+20/2 એટલે 15. આવી રીતે આપણે XI ગોતીને આવ્યા, શીખીને આવ્યા છીએ. હવે આવૃત્તિનો સરવાળો કેવી રીતે કરવાનો? તો કે 5 ને 6 11, 11 ને 13 24 ને 14 38 પ્લસ એફ, 38 + F આવી રીતે આનો સરવાળો કરવાનો. હવે મિત્રો હવે આને આપણે ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત બે રીતે ગણી શકીએ, પણ આપણે આને ધારેલા મધ્યકની રીતે ગણશું. તો આપણે ગણીએ, શરૂઆત કરીએ. તો જો ધારેલા મધ્યકની પહેલી કોલમ હોય DI, તો DIનું સૂત્ર XI - A. તો અત્યાર સુધી આપણે જે વચ્ચે હોય ને ત્યાં A ધારતા, પણ આ દાખલાની અંદર એવું નથી. જ્યાં એફ હોય ને ત્યાં એ ધારવાનું, જ્યાં એફ હોય એની સામેના XIમાં એ ધારવાનું. એટલે કે જો સપોઝ કે 6 છે તો 6ની જગ્યાએ એફ હોત તો આપણે 15ને એ ધારેત, 5ની જગ્યાએ એફ હોત તો આપણે અહીંયા જે 5 છે ત્યાં એ ધારેત, 13ની જગ્યાએ એફ હોત તો આપણે 35ને એ ધારેત. જ્યાં એફ હોય ત્યાં એ ધારવાનો, ખાસ યાદ રાખજો. ફરીથી કહી દઉં, જ્યાં એફ હોય તેની સામેની XIમાં એ ધારવાનો. તો હવે DIની કોલમ XI - A એટલે કે 5 માંથી 25, 15 માંથી 25, 25 માંથી 25, 35 માંથી 25 અને 45 માંથી 25 એટલે કે -20 - 10, 0 અને 10 અને 20 મળ્યા આપણને. હવે એની પછીની કોલમ FIDI, તો FIDI કેવી રીતે મેળવીએ? તો કે 5 - -20 એટલે -100, 6 - -10 એટલે -60, F - 0 એટલે 0, 0 આવે ગમે એનો ગુણાકાર કરો 0 જ થવાનો છે, 13 - 10 એટલે 130 અને 14 - 20 એટલે 280. હવે મિત્રો પ્લસમાં 280 + 130 તો 410 થાય. એવી રીતે 100 - 60, -100 અને -60 એટલે -160. હવે એ બેની બાદ બાકી કરેલા આપણને 250 મળ્યા. તો સિગ્મા FIDI 250, એ 25 અને સિગ્મા FI 38 + F. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ. પેલા સૂત્ર તો કે Ẋ = A પ્લસ સિગ્મા FIDI ના છેદમાં સિગ્મા FI. તો મિત્રો આપણે જે છે Ẋ આપણને મધ્યક આપેલો હતો 30, હવે એ એટલે આપણને 25, સિગ્મા FIDI 250, સિગ્મા FI 38 + F. હવે આપણે મિત્રો આગળ વધીએ તો +25 છે ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે -25 થઈ જાય, એટલે 30 - 25 બરાબર 250 ના છેદમાં 38 + F. હવે 30 માંથી 25 બાદ કરીએ એટલે 5 વધ્યા, હવે 250 ના છેદમાં 5 અને આ બાજુ 38 + F બે ની જગ્યા ચેન્જ કરી નાખી તો 250 / 5 કરીએ એટલે 50 અને +38 અલી બાજુ જાય એટલે -, એટલે F ની કિંમત મળી 12.
તો મિત્રો આ બધાનું સાદું રૂપ તમને અહીંયા વ્યવસ્થિત રીતે આપેલું છે. પહેલેથી કહી દઉં તમને, 30માંથી 25 બાદ કર્યા એટલે 5, પછી 250ના છેદમાં 5 મૂકી દીધા એટલે 50, એમાંથી 38 બાદ કરી નાખ્યા એટલે જવાબ આવી ગયો 12. તો મિત્રો આવી રીતે ખૂટતી આવૃત્તિના દાખલા ગણાય. ખૂટતી આવૃત્તિમાં ખાસ યાદ રાખવાની કે એ જે છે જ્યાં એફ હોય ત્યાં એ ઢાળવાનો. ઓકે મિત્રો, આનો તમને પ્રેક્ટિસ માટેનો એક દાખલો આપેલો છે, એનો જવાબ તમને નીચે આપેલો છે. થેન્ક યુ.